અમરેલીના જાફરાબાદના માઇન્સ વિસ્તારમાં હમણાં જ એક એવી ઘટના બની કે જેનાથી વન્યપ્રેમીઓને આંચકો લાગે. 3 સિંહબાળોને 2 સિંહોએ મોતને ઘાટ ઉતારી દીધા. સિંહો પોતે જ સિંહબાળોને શા માટે મોતને ઘાટ ઉતારતા હશે આવો પ્રશ્ન થાય. અને આ ઘટનામાં પણ માતા સિંહણે પોતાના 3 બચ્ચાને બચાવવા માટે ભારે સંઘર્ષ કર્યો. એ લોહી લુહાણ બની ગઈ, પરંતુ 2 ડાલા મથ્થા સામે અંતે એનું કાંઈ જ ના ચાલ્યું. આપણે સમજીએ કે શા માટે સિંહો આવું કરતા હશે. તો જંગલમાં દરેક પ્રાણીઓ પોતપોતાના આધિપત્ય માટેની લડાઈ લડતા હોય છે, એમ સિંહો પણ નવા નવા વિસ્તારોમાં પોતાનું આધિપત્ય જમાવવા માટે પોતાની શક્તિના જોરે ભ્રમણ કરે છે. હવે કોઈ પણ જૂની ટેરેટરીમાં જ્યારે સિંહો જાય ત્યારે સામે તેમનો ત્યાંના સિંહો સાથે મુકાબલો થાય છે, અને જે શક્તિશાળી હોય એ જીતે છે. એ જંગલનો ક્રમ છે. ટેરિટરીને જીત્યા બાદ નવા સિંહો સૌથી પ્રથમ આધિપત્ય સિંહણો ઉપર જમાવે છે, અને સિંહણો ઉપર આધિપત્ય જમાવતા પૂર્વે તેને સૌથી વધુ નડતરરૂપ બને છે તેના બચ્ચા. આ કોને કહો, કોઈ પણ જંગલી પ્રાણીની પ્રકૃતિ ગણો કે એમનો સ્વભાવ ગણો, પરંતુ સિંહો સૌ પ્રથમ સિંહબાળોને દૂર કરવા માટે તેમની સાથે જનૂનપૂર્વક હુમલા શરૂ કરે છે, અને કોઈ પણ માતા માટે પોતાની નજર સામે જ પોતાના બચ્ચાને ગુમાવવા એ સૌથી દુઃખદ હોય છે, અને માતા સિંહણ પણ બચ્ચાને બચાવવા માટે સિંહોની સામે જાનની બાજી લગાવે છે. જાફરાબાદ પાસે 2 સિંહો સામે સિંહણે મુકાબલો તો કર્યો, પરંતુ તેના 3 બચ્ચા બચી ના શક્યા. તો આ રીતે 3 સિંહબાળોએ જનુની સાવજોના પંજા સામે દમ તોડી દીધો. તો ગીરના જંગલમાં વન્યજીવોની અજાયબ સૃષ્ટિ છે, એમના નિયમો પણ નવા છે, અને એટલા માટે જ આપણે ક્યારેક માનવ જીવનમાં પણ કોઈ ઘટના બને ત્યારે બોલતા હોઈએ છીએ કે આ તો સાવ જંગલ રાજ ચાલી રહ્યું છે. અને મનુષ્યોને ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ આપણા સમાજમાં પણ આપણે કેટલીક હરકતો એવી જોઈએ છીએ કે જે જંગલના નિયમોથી પણ પરે છે, જંગલના નિયમોથી પણ વધારે વિકૃત હોય છે. સિંહનો ઉછેર પણ બહુ અજીબો ગરીબ છે. સિંહના બચ્ચા જન્મે ત્યારે 2 સપ્તાહ સુધી તો એમની આંખો ખુલી શકતી નથી. માતા એમને દુશ્મનોથી બચાવે છે, પરંતુ જેમ જેમ એ મોટા થતા જાય એમ માતા એમને શિકારના પાઠ શીખવે છે. અને શા માટે સિંહોએ નવી ટેરેટરી શોધવી પડે છે, કારણ કે 3 વર્ષની વયનો જ્યારે સિંહ થાય ત્યારે એમને એમના પરિવારજનોથી છૂટા પડી અને પોતાનો વિસ્તાર શોધવો પડે છે, એમણે જાતે શિકાર કરવો પડે છે, અને એટલા માટે જ 3 વર્ષની વયના સિંહો નવા ટેરેટરીને શોધવા માટે નીકળી પડે છે. ત્યારે શક્તિશાળી હોય છે, હા એમની પાસે અનુભવની થોડી કમી હોય છે, અને એટલા માટે જ એ એવી ટેરેટરીઓ શોધે છે કે જ્યાંના સિંહો થોડા જૂના થઈ ગયા હોય, થોડા ઘરડા થઈ ગયા હોય, અને પછી એમની સાથે મુકાબલો કરે છે, એ ટેરેટરી ઉપર આધિપત્ય જમાવે છે. સિંહણ બાળપણથી જ બચ્ચાઓને બધા જ પાઠ શીખવે છે, જેમાં પાણીમાંથી કેવી રીતે પસાર થવું અને પોતાની જાતે પોતાના પગ ઉપર આત્મનિર્ભર કેવી રીતે બનવું એના પાઠ સિંહણ બચ્ચાઓને શીખવે છે, કારણ કે એમને ખબર હોય છે કે આ બચ્ચાઓનો પંથ આગળ જતા કેટલો કઠિન છે, અને એટલા માટે જ એમને તમામ દુર્ગમ બાબતોની ટ્રેનિંગ આપે છે. માતા સિંહણની નિશ્રામાં બચ્ચા ઉછરે છે, પરંતુ દરેક માનવીએ પણ એ સમજવા જેવું છે કે એક ઉંમર સુધી બાળકનો હાથ જરૂર પકડવાનો હોય છે અને એમને ચાલતા શીખવવાનું હોય છે, પરંતુ આખી જિંદગી તો તમે એમનો હાથ પકડી શકવાના નથી, અને આખરે તો એમણે જ દોડવાનું છે, એમણે જ ઉડવાનું છે. એટલે ચોક્કસ ઉંમરે એમનો હાથ છોડી દેવો એ એમના જીતમાં છે. તો ગીર અને સિંહોના આવા જ રોમાંચક વિડીયોઝ તમને પસંદ હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો.